कोरोना महामारी ना बे वर्ष बाद धोरण 10 अने धोरण 12 ना विद्यार्थीओ सफलतापूर्वक परीक्षा आपी हती। परीक्षाओ आप्या बाद पेपर चकासणी करवा माटे सरकार द्वारा विविध जिल्लाओमां मध्यस्थ मूल्यांकन केन्द्रोनी फाळवणी करवामां आवे छे। बोर्डनी परीक्षाओ बाद धोरण 9 अने 11 ना छात्रोनी वार्षिक परीक्षाओ शरू थती होय छे, पण कोरोनाने कारणे बोर्डनी परीक्षाओ थोड़ी मोड़ी शुरू करवामां आवी हती। बोर्डना परीक्षानी उत्तर वहीओना मूल्यांकन માટે સમગ્ર કચ્છની વિવિધ શાળાઓ ફાળવવામાં આવી છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ભુજની આરડી વસાણી શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ધોરણ 10 માટે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, માધાપરની MSV હાઈસ્કૂલ, માનકુવા હાઈસ્કૂલ, અંજારની KKMS હાઈસ્કૂલ અને કુકમાની હાઈસ્કૂલ ફાળવાઈ છે। આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે માધાપરની મોડેલ સ્કૂલમાં 3 વિષયો, MSV હાઈસ્કૂલ માધાપરમાં 2 વિષયો, સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મિર્ઝાપરમાં 2 વિષયો, ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 3 વિષયો અને અંજારની KKMS હાઈસ્કૂલમાં 4 વિષયોની ફાળવણી કરવામાં આવી છે। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા અધિકારી શ્રી BM વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કચ્છના ઉપક્રમે મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણે ત્યાં ધોરણ 10 SSC, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિવિધ વિષયો માટેના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે મંજૂર કરેલા છે। એની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેનું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આપણી ભુજની RD વરસાણી વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ છે। સાથે સાથે SSCના આપણા કચ્છના જે સેન્ટર છે એમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ, MSV હાઈસ્કૂલ માધાપર, માનકુવા હાઈસ્કૂલ, KKMS હાઈસ્કૂલ અંજાર અને કુકમા હાઈસ્કૂલ ખાતે આપણે SSCના મધ્યસ્થ મૂલ્યાંકનના કેન્દ્રો છે। અને સાથે સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે આપણે મોડેલ માધાપર ખાતે 3 વિષયો છે, MSV વિદ્યાલય માધાપર ખાતે 2 વિષયો છે, સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મિર્ઝાપર ખાતે 2 વિષયો છે, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે 3 વિષયો છે અને KKMS હાઈસ્કૂલ અંજાર ખાતે 4 વિષયો છે। અને અલગ અલગ સેન્ટરો ઉપર આપણે જે જરૂરી શિક્ષક મિત્રોના આદેશ પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કચેરી ગાંધીનગર દ્વારા થયેલા છે। અને સરસ મજાની જ્યારે હમણાં જ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સંપન્ન થઈ છે ત્યારે ગુરુજનો સાથે મળી અને ધોરણ 10 અને ધોરણ 12નું પરીક્ષણ કાર્ય પણ ઉત્તમ થાય એ માટે સજ્જ છે। અને એ રીતે દરેકે દરેક સેન્ટર ઉપર જે કેન્દ્રના નિયામકશ્રી છે એમને જે માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી અને પૂરતી સજ્જતા સાથે તૈયારીઓ કરી લીધી છે। આમ તો જનરલી આપણે દર વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂરી થયા પછી આપણું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ થઈ જાય છે અને સાથે સાથે 10 અને 12નું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રનું કામ પૂરું થાય એટલે 9 અને 11ની પરીક્ષાઓ શરૂ થતી હોય છે। પણ ચાલુ વર્ષે કોવિડના કારણે થઈ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને થોડો વધારે સમય રીડિંગ માટે મળે, અભ્યાસ માટે મળે એટલા માટે આપણે બોર્ડની પરીક્ષાઓ થોડુંક તારીખમાં ફેરફાર થયો અને એના કારણે આ વખતે અમારે માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પેપર પરીક્ષણનું કાર્ય છે, સાથે સાથે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓનું કામ પણ છે। ત્યારે અમે આ વખતે સમગ્ર જિલ્લામાં માન્ય DO સાહેબની સૂચના અન્વયે તમામ કામગીરી વ્યવસ્થિત રીતે સચવાય એટલે એટલા માટે કેટલાક મિત્રો એ ત્યાં પરીક્ષા લેવાનું કામ સંભાળશે, જ્યારે કેટલાક મિત્રો અહીંયા પેપર જોવાનું કામ સંભાળશે અને સમગ્ર આખી બંને પ્રકારની કામગીરી સરસ રીતે સંતુલિત થાય એ માટે અમે અમારા તમામ EIશ્રી, તમામ AEIશ્રી, તમામ શાળાના આચાર્યશ્રીઓ અને સંગઠનના જે મિત્રો છે એના ધ્યાન પર આ વાતો મૂકી છે કે જેથી સુચારું સંચાલન સાથે આપણે બંને કામગીરીને સારું નહીં આપી શકીએ। આમ તો આપણે પરંપરા પ્રમાણે બોર્ડના આદેશને માન આપીને આપણા બધા જ ગુરુજનો, શિક્ષક ભાઈઓ બહેનો એ આ કામગીરીને નિષ્ઠાપૂર્વક સંભાળી અને હાજર થતા જ હોય છે, પણ આ વખતે હવે બંને મોરચે લડવાનું છે એટલા માટે અમે આચાર્યશ્રીની વિવેક બુદ્ધિ પર, માનનીય સચિવ સાહેબની જે સૂચના છે એ અન્વયે દરેક આચાર્યશ્રીને જાણ કરી છે કે ભાઈ તમારે ત્યાં પરીક્ષા સંચાલનની કામગીરી પણ સરસ રીતે થાય અને સાથે સાથે સમય મર્યાદામાં પેપર ચકાસણી પણ થાય એટલા માટે આપણે એક સંતુલન કરવાનું છે અને અમને આશા છે
કે દર વર્ષની જેમ કચ્છ જિલ્લાના પ્રબુદ્ધ ગુરુજનો એ બંને કામગીરીને સરસ ન્યાય આપશે.